गुड मॉर्निंग। धोरण 12 आपणे ग्रामर नो टॉपिक पद्य गद्य साहित्य स्वरूप, जेनी अंदर पद्य साहित्य स्वरूप आपणे जोई गया था। पद्य साहित्य स्वरूप में 7 प्रकार आवे छे। आख्यान जे एक पौराणिक कथा छे, महाकवि भालण द्वारा एने शुरू करवामां आवी हती। आख्यानमां अनेक अवतारनी कथा, पुण्यशाणी चरित्रोनी कथा, एनी अंदर वीर, अद्भुत, करुण, श्रृंगार, हास्य वगैरे प्रकारना रस होई छे। आख्यानना प्रकरणने कड़वू कहे छे। અને મધ્યકાળમાં કવિ ભાલણે આની શરૂઆત કરી હતી એટલે એને આખ્યાનના પિતા પણ કહેવામાં આવે છે। ત્યાર પછી એને નાકરે આગળ વધાર્યું અને આખ્યાનને સૌથી વધુ પ્રસિદ્ધિ પ્રેમાનંદે આપી હતી। આખ્યાન એટલે એક વાર્તાને કાવ્ય રૂપે રજૂ કરવી, જેમાં પ્રેમાનંદ દ્વારા તો એક માણ લેવામાં આવતી। માણ એટલે કે આપણી ભાષામાં કહી તો એક પિત્તળનો ગોરો અથવા તો હાંડો, હાથમાં એક કૈડો પહેરવામાં આવતો, ત્યારબાદ એને વગાડીને લોકોનું મનોરંજન કરવા માટે આવા આખ્યાનો રચવામાં આવતા। ત્યાર પછી પદ્ય સાહિત્યનો બીજો પ્રકાર પદ છે। પદ એટલે ઉર્મી કાવ્ય એમ કહી તો પણ કંઈ ખોટું નથી। અને પદની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની મુખ્ય વાત હોય, જેમ ઓમાં કેમ આખ્યાનમાં પૌરાણિક વાત હોય છે એવી રીતે પદમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, ધીરા ભગત, ભોજા ભગત, ધના ભગત આ લોકોનો ખૂબ જ ફાળો છે। અને એ લોકોએ અનેક સારા એવા પદો રચ્યા છે, જેમાં ખાસ કરીને નરસિંહ મહેતાના પ્રભાતિયા ખૂબ જ વિશેષ જાણીતા છે। ત્યાર પછી તો ઘણા બધા અન્ય સ્વરૂપ આવ્યા, જેમ કે નરસિંહ મહેતાથી શરૂ થયું એટલે દયારામની ગરબી આવી, જેમાં ભક્તિ સાહિત્ય પુષ્કળ હતું, સામળના પદ્ય વાર્તાઓ, અખાના છપ્પાઓ, ભોજાના ચાબખાઓ, ધીરા ભગતની કાફીઓ, દયારામની ગરબીઓ, આમ રાસ, ઘોડ, આરતી, અનેક રચનાઓ આવી। જેમ ચોથો પ્રકાર પદ્ય સાહિત્યનો ખંડકાવ્ય હતો। ખંડકાવ્ય આમ તો સંસ્કૃત સંજ્ઞા છે, જેમાં આખી કથાનો પ્રસંગ એક ખંડમાં વર્ણન કરી દેવો એટલે ખંડકાવ્ય। હવે ખંડકાવ્યમાં ગુજરાતી સાહિત્યમાં કવિ કાંતને ખંડકાવ્યના પિતા કહેવામાં આવે છે। ત્યારબાદ નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નન્હાલાલ, ખબરદાર, ખુશાલદાસ, બોટાદકર અનેકે ખંડકાવ્યો રચ્યા છે। અને આધુનિક કવિઓમાં કહી તો રામનારાયણ વિશ્વનાથ પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, સુંદરજી બેટાઈ, ઝવેરચંદ મેઘાણી, શ્રી ધરાણી, પ્રહલાદ પારેખ આ લોકોએ પણ ખંડકાવ્યો રચ્યા છે। ત્યારબાદ પાંચમો પદ્યનો પ્રકાર છે પદ્ય સાહિત્યનો સોનેટ। હવે સોનેટની ઉત્પત્તિ ઇટાલી દેશમાં થઈ અને એક ઉર્મી કાવ્ય પ્રકાર એ અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં આવ્યો। સોનેટ 14 લીટીની હોય છે, જેની અંદર અનેક છંદ આવી જતા હોય છે, જેમ કે શિખરણી, મંદાક્રાંતા, હિરણી, સ્ત્રગધરા, પૃથ્વી, શાર્દુલ, વિક્રીડિત એટલે અક્ષરમેળ છંદમાં હંમેશા સોનેટ રચાય છે। અને ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ ભણકારા હતી, જે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર દ્વારા રચવામાં આવી હતી। ત્યાર પછી પદ્ય સાહિત્યમાં હાઇકુ, જે જાપાનમાંથી ઉતરી આવેલું છે, અને હાઇકુ
पांच अक्षर पछी सात अक्षर अने पांच अक्षर की गोठवणी में रजू थतो एक विचार बनी जाए। स्नेहरश्मि जे हाइकू माटे खूबज जाणीतु नाम है। त्यार पछी मुक्तक जे एक कड़ी में संपूर्ण एक सारो एवो विचार आपी दिए एने मुक्तक कही छे। त्यार पछी दुहावो के जेनी अंदर बे पंक्तिओ आवेली होय छे। छेले आपणे गजल जोय तो शू कहे छे के गजल में विदेशी साहित्य प्रकार छे गजल, जे अरबी अने फारसी भाषा माथी गुजराती में उतरी आवी छे। गजल अरबी अने फारसी भाषा माथी गुजराती में उतरी आवी। हवे गजल में प्रेम होय, विरह होय, प्रभु भक्ति वगैरह विषयों मुख्य होय छे। गजलना मुख्य बे प्रकारों छे, एक इश्के हकीकी एटले ईश्वर तरफनो प्रेम, बीजू इश्के मिजाजी एटले प्रियतमा तरफनो प्रेम। आम प्रत्येक बे पंक्तिना शेर गजल में कहेवामां आवे छे, जेमा गजलनो पहलो शेर मतला अने छेलो शेर मक्ता कहेवाय छे। हवे आपणे गद्य साहित्य स्वरूप जोशो तो गद्य साहित्य स्वरूप में पण अनेक प्रकारों छे, जेम के नवलकथा, नवलिका, नाटक, निबंध, जीवनचरित्र अने आत्मकथा। आ छ प्रकारों गद्य साहित्य स्वरूपना छे। एटले समग्र गुजराती साहित्य में पद्य अने गद्यना साहित्य रूपों जोय तो आख्यान, पद, त्यारबाद छप्पाओ, पद्यवार्ताओ, चाबखाओ, काफियो, गरबीओ, खंडकाव्य, सोनेट, मुक्तक, हाइकू, दुहा, गजल, आ बधाय पद्यना। ज्यारे गद्यमां नवलकथा, नवलिका, नाटक, निबंध, जीवनचरित्र अने आत्मकथाओ, आ छे गद्य साहित्य स्वरूपो। गद्य साहित्य स्वरूपो पूरा थशे एटले आपणे ग्रामरनो एक अगत्यनो टॉपिक जे तमारे साहित्य स्वरूप समझवुं होय, जे बे मार्कमां पूछाय छे, ए पद्य गद्य साहित्य स्वरूप टॉपिक आपणो पूरो थशे। खूब जरूरी छे। हूँ तो एम कहूँ के विद्यार्थी मित्रों, आ पद्य अने गद्य साहित्यना प्रकारोनी नोंध तमारी पे बुकमां करी लेवी, एना प्रकारों लखी लेवा। प्रकारोनी अंदर ए गद्य साहित्यना पितामह कोण छे अथवा तो एने प्रसिद्धि आपनार कोण छे एना नाम नोंधी लेवा, जेथी करीने तमारे अमुक जे एक वाक्यना प्रश्नों एक मार्कना होय छे तेने सरळताथी पूरा करी शको। हवे गद्य साहित्य स्वरूपो जोई तो पेलू छे नवलकथा। હવે નવલકથા એટલે આપણી ભાષામાં એમ કહી તો નવલકથા એક સરસ મોટી કથા, અંગ્રેજીમાં એને નોવેલ પણ કહેવામાં આવે છે। હવે નવલકથામાં અનેક બનાવો અને એના અનેક ખંડ હોય છે, એટલે આપણે નવલકથા ખંડ પણ કહી છે। ઇંગ્લિશમાં તેને નોવેલ કહે છે, જે થોડા વધારે વિસ્તારવાળી હોય છે। લાંબી કથાવાર્તા એટલે એને આપણે નવલકથા કહી છીએ। અને ઈસવીસન 1866માં શ્રી નંદ શહંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા લખી અને તેને પ્રથમ નવલકથાનું માન મળ્યું છે। અને નવલકથા કલ્પનોત સાહિત્ય પ્રકાર છે। નવલકથા જેને અંગ્રેજીમાં આપણે નોવેલ કહી છીએ, જેના અલગ અલગ ખંડ હોય છે અને એક લાંબી કથાવાર્તા હોય છે। નવલકથાની શરૂઆત ઈસવીસન 1866માં શ્રી નંદ શંકર મહેતા દ્વારા કરવામાં આવી,
નંદશંકર મહેતાએ 1866માં પ્રથમ નવલકથા કરણ ઘેલો લખી, એટલે એ કરણ ઘેલો નવલકથાને પ્રથમ સ્થાન મળ્યું છે. નવલકથા કલ્પનોથ સાહિત્ય પ્રકાર છે, એટલે કે તમારી કલ્પના દ્વારા વિચારો ઉત્પન્ન કરીને પણ તમે એક નવલકથાની રચના કરી શકો છો. એવું કહેવાય કે એની અંદર અલગ અલગ ખંડમાં અનેક પ્રકારના વર્ણનો કરીને, અનેક પ્રકારના રસ ઉમેરીને, અનેક એવી કરુણતા, શૃંગાર, અભિનય આવું બધું જન્માવીને નવલકથાનું એક સમૃદ્ધ અને વિશાળ સ્વરૂપ આપવામાં આવે છે. અને એક લાંબી કથા જે ખંડના ભાગમાં બનાવવામાં આવે છે, જેમાં કોઈની સંપૂર્ણ માહિતી વિસ્તારથી આપવામાં આવી હોય છે. હવે નવલકથા બાદ નવલિકા, ગદ્ય સાહિત્ય સ્વરૂપનો બીજો પ્રકાર આપણે જોશું નવલિકા. પણ નવલિકા પહેલાં મેં તમને કીધું એમ, તમે નવલકથા વિશે જાણ્યું તો એને મળતું નામ નવલિકા છે, એટલે બંનેને એક સમજવું નહીં. નવલિકા અને નવલકથામાં ઘણો બધો ફેર છે. જેમ કે નવલકથા એક ખંડમાં છે, એક કથા વાર્તા છે, વિશાળ છે, મોટી વાર્તા છે, એમ નવલિકા એક ટૂંકી વાર્તા છે. નવલિકા એટલે ટૂંકી વાર્તા, અને નવલકથા એટલે ખંડમાં હોય છે અને કથા વાર્તા હોય છે. નવલકથાને જેમ અંગ્રેજીમાં નોવેલ કહેવાય, એમ નવલિકા એ ટૂંકી વાર્તા છે, જેમાં એટલે કે નવલિકામાં જીવનના કોઈ રહસ્યને, એટલે કે આપણા જીવન દરમિયાન કોઈ એવું રહસ્ય હોય એને ઓછામાં ઓછા બનાવોથી, ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીએ નિરૂપવું, એટલે કે એનું નિરૂપણ કરવું, એટલે નવલિકા. જો નવલિકા એટલે ટૂંકી વાર્તા. નવલિકામાં જીવનનું કોઈ રહસ્ય હોય જેને ઓછા બનાવોમાં અને ઓછા શબ્દોમાં લખી, રચના કરી, એક વાર્તા શૈલીમાં નિરૂપણ કરી, તેને આપણે નવલિકા કહી છીએ. બીજી ભાષામાં આજની ટૂંકી વાર્તા કહી છે. હવે આ ટૂંકી વાર્તાનો પ્રારંભ, એટલે કે આ નવલિકાની શરૂઆત કંચનલાલ વાસુદેવ મહેતા, જોજો આ નવલિકાની શરૂઆત કોને કરી હતી, જેમ ઓમાં આપણે જોયું કે નવલકથાની કરણ ઘેલો પહેલી હતી, અને એવું કહેવાય છે કે પ્રથમ નવલકથા નંદશંકર મહેતાએ લખી હતી, એમ નવલિકાનો શરૂઆત કંચનલાલ વાસુદેવ મહેતાએ કરી હતી. મલિયાનીલ ગોવાલણી વાર્તાથી થયો હતો. પ્રથમ નવલિકા મલિયાનીલ ગોવાલણી કહેવામાં આવે છે, જે કંચનલાલ વાસુદેવ મહેતા દ્વારા રચવામાં આવી હતી, જેને ટૂંકી વાર્તા કહી છે, કે જેમાં જીવનનું કોઈ રહસ્ય જે ઓછા બનાવથી, કે ઓછા શબ્દમાં રચી અને સાહિત્યમાં રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી ગદ્ય સાહિત્યનો ખૂબ જ અગત્યનો પ્રકાર નાટક આવે છે. પણ નાટક પહેલાં વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમને જાણ કરું છું કે એક એક પ્રકારને સરસ રીતે તમારે ગ્રામરમાં, એટલે કે જે આપણે વ્યાકરણની બુક બનાવી છે, એમાં લખવાનું રહેશે. હવે ત્રીજો પ્રકાર આપણે જોશું નાટક. નાટક નામ પડે એટલે તમને એમ થાય અમે સ્કૂલમાં ભજવી એ નાટક,
ડ્રામા, એક્શન, થ્રિલર, કોમેડી આવા બધા નાટકની અંદર અંશો આવેલા છે. અને નાટક પહેલાંની સદીઓથી જ લોકોનું મનોરંજન કરવા માટેનું ખૂબ સારું સાહિત્યનું સ્વરૂપ છે. નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે, એક ખૂબ જ મોટું અને ખૂબ જ વિશિષ્ટ સ્વરૂપ છે. નાટકની અંદર સર્જકો હોય, એટલે કે નિર્દેશકો હોય, નાટકનો રચયિતા, અભિનેતા હોય જે અભિનય કરતો હોય, પ્રેક્ષકો હોય, આ ત્રણેય ભેગા થાય ત્યારે નાટક શરૂ થાય છે. અને નાટકની પણ આ અપેક્ષા હોય છે. નાટક વિશે આપણે જોશું, પણ આપણે અત્યારે જે હાલમાં મૂવી જોઈ છે એ પણ નાટક અને નવલકથાનું જ એક આબેહૂબ સ્વરૂપ બનાવીને આપણી સામે મૂકવામાં આવે છે. જ્યારે આપણે શોર્ટ ફિલ્મ જોઈ છે તો એ નવલિકાનો જ એક ભાગ હોય છે. જો મિત્ર પદ્ય અને ગદ્ય સાહિત્ય ન હોત તો અત્યારે તમે જે મનોરંજનના માધ્યમ રૂપે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ કે હોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ આ બધું જોવો છો એની ઉત્પત્તિ હોત નહીં. નાટક વિશે આગળ આપણે જાણશું તો કે સાહિત્યમાં બધા જ સ્વરૂપોમાં નાટક એક વિશિષ્ટ સ્વરૂપ છે. ગદ્ય સાહિત્યમાં આટલું બધું રચાણું, એમાં સૌથી વિશિષ્ટ જો કોઈને કહેવાય તો એ વિશિષ્ટ સ્વરૂપ નાટક છે. નાટકની અંદર એનો સર્જક, એનો અભિનેતા અને પ્રેક્ષક એમ ત્રણની અપેક્ષા હોય. નાટકમાં આ ત્રણ વસ્તુ મુખ્ય છે, સર્જક, અભિનેતા અને પ્રેક્ષક. સર્જક એટલે નાટક બનાવનાર, એની દોરવણી કરનાર, અભિનેતા એટલે એની દોરવણી મુજબ અભિનય કરનાર, અને પ્રેક્ષક એટલે નાટકને રસપૂર્વક માણનાર. આ ત્રણેયની અપેક્ષા હોય છે. તો મોટે ભાગે ભજવવા માટે લખાય છે. નાટક હંમેશા ભજવવા માટે જ લખાય છે. પહેલાં નાટકને લખવામાં આવે, ત્યારબાદ લોકોની સમક્ષ એને ભજવવામાં આવે છે, જેમાં નવલકથાની જેમ મોટી વાર્તા છે. નાટકમાં એક મોટી વાર્તાઓ હોય છે, તેમ નાટકમાં નવલકથાની જેમ એક વિસ્તૃત વૃત્તાંત હોય છે કે બધાય વૃત્તને આવરી લે, બધાય પ્રસંગોને આવરીને એક એનો સરસ વૃત્તાંત નીકળે એવો નાટકમાં વૃત્તાંત હોય છે. હવે નાટકની અંદર નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી, નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી, જે એક અંકનું નાટક કહેવાય. અને સમય અને વૃત્તાંત બંને રીતે તેમાં ટુકાણ હોય છે. શેમાં? નાટકમાં. નાટક વિશે જોયું, હવે આપણે ગદ્ય સાહિત્યનો ચોથો ટોપિક જોશું, નિબંધ. હવે નિબંધ એટલે નિબંધ, એની સંધિ છૂટી પડી તો ની પાછળ વિસર્ગ આવે, નિબંધ. કોઈ પણ પ્રકારના બંધન વગરનું એને કહેવાય નિબંધ. એટલે કોઈ પણ પ્રકારના બંધન વિના તમે જે તે વિષય ઉપર વિચારો રજૂ કરો એનું નામ નિબંધ. એમાં તમને કોઈ પ્રકારનો બંધ છે નહીં. નિબંધમાં કલ્પના હોય, અવલોકન હોય, મૌલિક વિચારો હોય, આ બધા નિબંધના લક્ષણો છે. મિત્રો, તમે નિબંધ લખો ને તો યાદ કરજો કે પ્રસ્તાવના બાંધીને એની અંદર તમે તમારી કલ્પના મુજબ લખો, તમારું અવલોકન છે એ મુજબ એ મુદ્દાને દર્શાવો, તમારા મૌલિક વિચારો છે એ મુજબ એમાં સંપૂર્ણ સારને ભરો, તો તમે નિબંધને સરળ રૂપે લખી શકશો.
મંડળી મળવાથી થતા લાભ એ પ્રથમ નિબંધ લખી નર્મદે નિબંધનો શુભ આરંભ કર્યો હતો. નિબંધની શરૂઆત નર્મદ દ્વારા કરી હતી. નર્મદનો પહેલો નિબંધ હતો મંડળી મળવાથી થતા લાભ. ત્યાર પછી વર્તમાન પત્રો એટલે છાપાઓ અને સામાયિકોમાં નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય છે, એટલે કે વધુ પ્રમાણમાં એમાં એ દર્શાવાય છે.